હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલૈકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાનું છે જે લોકરક્ષકને લગતી જે મહત્વના જે સમાચાર છે એના વિશે આજે આપણે આ વિડીયો બનાવેલો છે તો વિડીયો સંપૂર્ણ જોજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને દરરોજની માહિતી જે છે આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે મોરબીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે કે લોક લોકરક્ષક બહેનોને ફરજ ઉપર હાજર નહીં હાજર નહીં કરાય તો આંદોલન તો કે મોરબીમાં તારીખ ત્રણ એલઆરડી ભરતીમાં વિવાદમાં હતી આંદોલન બાદ પણ હજુ ફરજ પર હાજર કરવામાં આવ્યા નથી જેથી એલઆરડી બહેનોને વહેલી તકે ફરજ પર હાજર કરવા મોરબીમાં આવેદન પાઠવ્યું હતું ગાંધીનગરમાં બોતેર દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાન કર્યા બાદ ચાર માસ થયા છતાં કાર્યવાહી નહીં એલઆરડીની તમામ બહેનો અને વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી એરાડીની બહેનોને ભરતી વિવાદમાં રહી છે અને ગાંધીનગરમાં બહોતેર દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનો આંદોલન જે વાતને જે છે પણ ચાર મહિના વીતી ગયા છે પરંતુ હજુ સુધી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહેનોને ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર આંદોલન કરવા મજબૂર કરી રહી છે આંદોલન આપી જણાવ્યું છે કે વેલાડીની તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનોને તારીખ પંદર સુધી એલઆરડીની બહેનોને હાજર નહીં કરવામાં આવે ત્યાં આવે તો ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે તો આ હતા આજના આપણા મહત્ત્વના જે સમાચાર આ વિડીયો તમને સારું લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય એટલા માટે જય હિન્દ જય ભારત